फ्रेंड्स वेलकम टू वीडियो लेक्चर रिजल्ट ऑफ इक्विज यूनिट नंबर 5 इन स्टैंडर्ड 7 ધોરણ 7 માં જે સ્ટડી કરવા છે યુનિટ નંબર 5 જેના બે પોર્શન જે છે એ આપણે જોઈ ગયા હતા અને એની જે એક્ટિવિટી હતી એ પણ આપણે ફિલ અપ કરી લીધી હતી આજે આપણે એક્ટિવિટી નંબર 4 બી જે છે ત્યાંથી આગળ વધીએ તમે ટેક્સ્ટબુક માં પેજ નંબર 59 એટલે કે 59 ઉપર છે ત્યાં જોઈએ મેક અ ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ માં થોડા એવા પ્રશ્ન છે खेतर जाए फोर What do they water? They will get pani paishan. Fifth, when do the birds fly for food? Je pakshiyo chhe e kyare khorak mate ude chhe. To aatli je ava je prashna chhe evi je ritna aapne nahi chhe. Papu ane Monika na je chhe prashna e aapne badha me nahi pa chhe. Evi ritna janaka ka birds ane moni or monkeys e tron upar ena mate na aapne question bana vana chhe. बको ने मोनिका ने जो प्रश्न है पहला ये सॉल्व कर लेंगे हु वर्क्स इन द फार्म एवरी संडे बको ने मोनिका जवाब तरीका आवे एवा प्रश्न मैं पूछवाना छे तो पहला प्रश्न इने पूछो के फार्म्स मा एवरी संडे दर रविवारे कोण काम करे छे सेकंड व्हेन डू दे वर्क इन द फार्म तेओ जे छे ए फार्म मा खेतर मा क्यारे काम करे छे थर्ड व्हेन डू दे वर्क तेओ क्यारे काम करे छे तो क्या काम करे छे અને ચોથું વોટ ડુ ધે લવ તેઓને શું ગમે છે તેઓ કેને ચાહે છે તો આ જે પ્રશ્ન હતા એ કોને લગતા હતા પપુ અને મોનિકાને લગતા એવી રીતે આપણે જનકાકાને લગતા જે પ્રશ્ન છે એ બનાવવાના છે તો પહેલા ક્વેશ્ચનમાં લખો હુ પ્રોટેક્ટ્સ પણ નાના અક્ષર કહીને લખજો જેથી આપણો પ્રશ્ન સમય છે હુ પ્રોટેક્ટ્સ ધ ફાર્મ From monkeys? Question mark. कौन खेतर ने वांदराओं थी बचावे छे त्यार बाद लखो बीजा मा who is a जना काका वाड़ कोष्टक छे मा बीजो कोष्टक मा बीजी खाई जगह छे मा who is a helper in the farm helper in the farm ફાર્મમાં હેલ્પર તરીકે કોણ રહે છે ત્રીજું વેર ડઝ જનક કાકા સ્ટે વેર ડઝ જનક કાકા સ્ટે જનક કાકા છે એટલે ક્યાં રહે છે ચોથું હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મર ખેતરની કાળજી રખવાળી કોણ કરે છે ક્વેશ્ચનમાં ત્યારબાદ સામે બર્ડ્સ નું એના પછીમાં એમાં પહેલો પ્રશ્ન લખો હુ ફ્લાય ફોર ફૂડ ક્વેશ્ચનમાં સેકન્ડ વેન ડુ The birds fly for food. Question mark. Trija prashna. When do the birds return? Return. Question mark. ત્યારબાદ મંકીઝ જે છે એમાં લખો પેલું હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ સેકન્ડ વેર ડુ ધ મંકીઝ લિવ્સ लिव्स ने खाली लीव छ वेयर डू द मंकी लिव क्वेश्चन मार्क
क्वेश्चन में जितना प्रश्न जे जेना માટે બની શકતા હતા એટલા આપણે બનાવીને નોટ ડાઉન કર્યા. હવે આગળ એક્ટિવિટી નંબર 5 તમને વોટ હુ વેન અને વેર વોટ હુ વેન અને વેર થી પ્રશ્ન કેવી રીતે પૂછવા એનું એક્ઝામ્પલ એ પૂછે એની ચિંતા નીચે એક્સરસાઇઝ આપી છે તો એને આપણે કમ્પ્લીટ કરીએ. વોટ નો મીનિંગ થાય છે શું. તો જ્યારે તમારે કોઈ વસ્તુ માટેની માહિતી જોઈતી હોય તો તમે શું થી પ્રશ્ન પૂછો છો. હુ હુ એટલે કે કોણ. એકવારે તમારે કોઈ વ્યક્તિ માટેની માહિતી જોઈતી હોય તો તમારે પ્રશ્ન હુ થી કરવાનો થાય. વેન વેન એટલે કે ક્યારે. જ્યારે કોઈ સમય દર્શક તમારે કોઈ સમયની માહિતી મેળવવી છે ત્યારે પ્રશ્ન વેન થી કરવામાં આવે છે. અને વેર એટલે કે ક્યાં. જ્યારે તમારે કોઈ સ્થળને જવાબ તરીકે જોઈએ છે અને એની માહિતી જોઈતી હોય તો તમે વેર થી પ્રશ્ન પૂછી શકો છો. એક્ઝામ્પલ આપે છે વિશ્વાસ પ્લેસ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. વિશ્વાસ જે છે તે હર્ષના ઘરે બેડમિન્ટન એવરી સન્ડે એટલે કે દર રવિવારે રમે છે. એમાં તમે જો કલર તમને આપેલા છે એક છે પિંક પછી ગ્રીન પછી બ્લુ અને પછી ઓરેન્જ. એનો મીનિંગ એમ છે કે એક એક જે વર્ડ છે એ અલગ અલગ છે. જો તમે એક્ઝામમાં આપેલું હોય તો એમાં વર્ડની નીચે શું આપ્યું હોય અંડરલાઇન અને અંડરલાઇન કરેલા શબ્દ જવાબ તરીકે આવે એનો એવો પ્રશ્ન આપણે બનાવવાનો હોય. તો ફોર એક્ઝામ્પલ લઈએ વિશ્વાસ. તો વિશ્વાસને તમારે જવાબ તરીકે જોતો હોય તો એ વ્યક્તિનું નામ છે. તો વ્યક્તિનું નામ તમારે જવાબ તરીકે જોઈએ છે તો પ્રશ્ન કેનાથી પૂછવો પડશે હુ થી. તો પહેલો પ્રશ્ન પૂછો એને હુ પ્લેસ બેડમિન્ટન એઝ હર્ષ હાઉસ એવરી સન્ડે. કોણ હર્ષના ઘરે દરરોજ દર રવિવારે બેડમિન્ટન રમે છે. તો જવાબ આવશે વિશ્વાસ. ત્યારબાદ ગ્રીન જે છે પ્લે બેડમિન્ટન તો એ શું છે ક્રિયાપદ છે. તો પ્લે બેડમિન્ટન એક ક્રિયાપદ છે. તો ક્રિયા માટે તમારે પ્રશ્ન પૂછવો હોય તો કેનાથી પૂછી શકાય મીન્સ ક્રિયા શું કરે છે. તો શું કરે છે તો એ ક્રિયા થઈ. તો ક્રિયા માટેનો પ્રશ્ન કેનાથી પૂછાય વોટ થી. તો એનો પ્રશ્ન શેનાથી પૂછ્યો છે એને વોટ દ્વારા. ત્યારબાદ બ્લુ છે એ ક્યાં એટલે કે કોઈ સ્થળ માટેની માહિતી કહે છે. તો કે હર્ષ હાઉસ હર્ષના ઘરે. તો એ સ્થળ માટે છે તો એના માટે પ્રશ્ન પૂછાય વેર થી. અને ઓરેન્જ જે છે એ ઓરેન્જ તમારા જવાબ તરીકે આવે એ છે એવરી સન્ડે. તો એટલે દિવસ થયો એવરી સન્ડે દર રવિવાર. તો એ સમય દર્શક છે તો તમે વેન કહી શકો. સમય દર્શક માટે પ્રશ્ન શેના પૂછાય વેન થી. તો કે વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન. વિશ્વાસ ક્યારે બેડમિન્ટન રમે છે. તો જવાબ આપણને મળે એવરી સન્ડે. આવી રીતના નીચે કાજલ અને સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ વેકેશન. કાજલ અને સંજય જે છે એ વેકેશન દરમિયાન એને ઘણા જે મ્યુઝિયમ જે છે એને મુલાકાત લીધી. તો પેલી ખાલી જગ્યા આપણે ગ્રીન કલરની આપેલી છે. તો ગ્રીન કલર એટલે આપણે કોને જોઈને મૂકવાનું રહેશે. આપણો જવાબ આવો છે વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત લીધી. તો કેની મુલાકાત લીધી. કેની મુલાકાત લીધી મીન્સ કે શું મુલાકાત. શું મુલાકાત લીધી કેની મુલાકાત લીધી. તો એના માટે કેનાથી પ્રશ્ન પૂછાય વોટ થી. પહેલી હાજરમાં લખો વોટ. તો પ્રશ્ન પહેલો વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. કાજલ અને સંજય જે છે વેકેશન દરમિયાન શું અથવા તો કેની મુલાકાત લે છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે પિંક કલરની આવી છે. પિંક કલરનું નામ આપેલું છે કાજલ એન્ડ સંજય. કાજલ અને સંજય વ્યક્તિ છે. તો વ્યક્તિ જવાબ તરીકે આવે તો પ્રશ્ન કેના માટે કરવો જોઈએ કેનાથી કરવો જોઈએ. તો કે હુ થી. તો જવાબ ખાલી જગ્યા લખો હુ. હવે પ્રશ્ન બનશે હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ વેકેશન. કે વેકેશન દરમિયાન મ્યુઝિયમની મુલાકાત કોણ લે છે. ત્યારબાદ સી છે સીમાં તમને જે લાઈન આપેલી છે એ છે થોડી ઓરેન્જ છે. તો ઓરેન્જ છે એમાં આપણે કીધું છે ડ્યુરિંગ ધ વેકેશન. તો વેકેશન દરમિયાન એક સમયગાળો છે. તો સમયગાળાનો પ્રશ્ન કેનાથી થાય વેન થી. તો લખો એમાં વે ટુ કાજલ અને સંજય વિઝિટ ધ ડિફરન્ટ મ્યુઝિયમ. ક્યારે કાજલ અને સંજય જે છે એ અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત લે છે તેમાં એને વેન. ત્યારબાદ નંબર 3 અવર સ્કૂલ ઓર્ગેનાઇઝિસ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. અમારી શાળાએ અમારા સ્કૂલના કમ્પાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડમાં
डिसेम्बर महीना में साइंस फेर विज्ञान मेळो जे छे एने आयोजन कर्यु। तो आ आयोजन कर्यु एना माटे ने आपणे वात करी, तो तेमां नीचे प्रश्न छे, मां पेलू पिंक कलर नो छे, पेलू ब्लेक पिंक छे, तो आपणे पिंक ने જોઈને ઈ આપણો આન્સર આવે એવો પ્રશ્ન પૂછવાનો થાય। ખાઈ જગ્યા ઓર્ગેનાઇઝેશન સાયન્સ ફેર, તો એનો જવાબ આપ અવર સ્કૂલ। તો અવર સ્કૂલ કોણે આયોજન કર્યું, તો કોણે આયોજન કર્યું, તો કે સ્કૂલે કર્યું। કોણ માટે પ્રશ્ન ક્યાં પૂછાય, WHO વુ થી, તો જવાબ લખો વુ। ત્યારબાદ ઓરેન્જ જે છે એ બ્લેન્ક છે, તો ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ સાયન્સ ફેર, સ્કૂલ જે છે એ સાયન્સ ફેરનું આયોજન કરે છે, તો એમાં ઓરેન્જ છે, તો એ આપણે જવાબ તરીકે આવશે, તો કે ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર, ડિસેમ્બર મહિનામાં, તો એ એક સમયગાળો છે, સમયગાળા માટે આવશે પ્રશ્ન પૂછવાનો વેન થી, તો એમાં લખો વેન। ત્યારબાદ ગ્રીન લાઈન છે, Does the school organize in the month of December? Green light માં શું છે? Organize the science fair. શેની આયોજન કર્યું? કોનું આયોજન કર્યું? તો એ શું માહિતી મેળવવાની છે આપણે? કોનું આયોજન કર્યું? શેનું આયોજન કર્યું? તો એ પૂછાય what થી। લખો એમાં what। ત્યારબાદ last, ખાઈ જગ્યા does the school organize the science fair? Blue line છે, તો blue word જોઈએ। In the school compound, school compound એ શું છે? સ્થળ છે, તો સ્થળ તરીકે પ્રશ્ન પૂછો હોય તો કેનાથી પૂછાય વેર થી, તો જવાબ લખો વેર, ક્યાં જે આ મેળો જે છે વિજ્ઞાનનો મેળો એનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ નંબર 4, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન, આપણે દરરોજ બપોરે લેમન જ્યુસ લીંબુ શરબત જે છે એ પીએ જોઈએ। તો પહેલી લાઈન છે બ્લુ છે, ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન, તો બ્લુ વર્ડ જોઈએ લેમન જ્યુસ છે, લેમન જ્યુસ શું તમે દરરોજ પીઓ છો, દરરોજ બપોરે પીઓ છો, તો શું માટે પ્રશ્ન પૂછવામાં આવશે વોટ થી। ત્યારબાદ ઓરેન્જ લાઈન છે, તો ઓરેન્જ વર્ડ છે એવરી આફ્ટરનૂન, એક સમયગાળો થયો કે ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ, કયા સમય દરમિયાન તમે આ લેમન જ્યુસ મીન્સ કે લીંબુ શરબત પીવો છો, તો સમયગાળા માટે પ્રશ્ન પૂછવો પડશે વેન થી। ત્યારબાદ પિંક લાઈન છે, તો પિંક વાળો વર્ડ છે વી, તો વી એ એક પર્સન છે, તો વ્યક્તિ તરીકે આવશે, જોઈએ આપણે ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન, કોણ દરરોજ બપોરે લીંબુ શરબત પીવે છે, તો કે વી આપણે, તો ત્યાં લખો વુ। ત્યારબાદ નંબર 5, મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન ધ વીકેન્ડ્સ, મોનિકા જે છે એ કરાટે ક્લાસીસ એ જે વીકેન્ડના છે ત્યારે એને જોઈન કરે છે, અટેન્ડ કરે છે, તો પહેલી જે બ્લેન્ક છે એનો કલર કેવો આપેલ છે પિંક, તો પિંક છે એના વર્ડ છે મોનિકા, તો મોનિકા વ્યક્તિનું નામ છે, વ્યક્તિના નામને પ્રશ્ન કેવી રીતે પૂછાય વુ થી, તો પહેલામાં લખો વુ, પ્રશ્ન પહેલો હુ અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન ધ વીકેન્ડ્સ। ત્યારબાદ ગ્રીન લાઈન છે, ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ, ગ્રીન વર્ડ છે અટેન્ડ કરાટે ક્લાસીસ, કેની મુલાકાતે જે આ મોનિકા છે એ જાય છે એવરી વીકેન્ડ, તો એમાં કેની અથવા શેની, તો એના માહિતી માટે, માહિતી માટે પ્રશ્ન કેના પૂછાય વોટ થી, ધ્યાન રાખો વોટ। છેલ્લે ઓરેન્જ લાઈન છે ઇન વીકેન્ડ, કે વીકેન્ડ, તો વીકેન્ડ એ એક સમયગાળો છે, સમયગાળાનો જવાબ કે પ્રશ્ન કેનાથી પૂછાય વેન, વેન ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસીસ। હવે એવું જ વાક્ય આપણે છઠ્ઠું આપણે જાતે બનાવવું છે, એના ઉપરથી પ્રશ્ન બનાવવાના છે, તો વાક્ય લખો પહેલા, રોહન પ્લેઝ અ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ એવરી ઇવનિંગ રોહન દરરોજ સાંજે પ્લે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે। પૂછો પહેલો પ્રશ્ન આપણે રોહન માટે લઈએ, તો રોહન કોણ દરરોજ
ના જે ક્રિકેટ રમે છે એવું આપણે પૂછવું હોય તો કે રોહન, તો રોહન પ્રશ્ન તરીકે આવે તો જવાબ આપણે પ્રશ્ન સોરી રોહન જે છે જવાબ તરીકે આવે તો આપણે પ્રશ્ન કેનાથી પૂછવો પડે હુ થી. લખો એમાં પ્રશ્ન, હુ પ્લેઝ અ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ એવરી ઇવનિંગ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ક્રિયા તરીકે પ્રશ્ન પૂછવો કે દરરોજ સાંજે પ્લે ગ્રાઉન્ડમાં રોહન શું કરે છે, માહિતી મેળવવી હોય અથવા તો એની ક્રિયા જાણવી હોય તો શું કરે છે એની માટેની માહિતી મેળવવી તો પ્રશ્ન ક્યાંથી કરવો પડે વોટ થી. હવે વાત થાય છે કે હુ જ્યારે આપણે હુ વોટ વેર વેન વાક્ય જોતા હતા ત્યારે જ વાત થઈ ગઈ હતી. આપણે દરેક ટેન્સમાં હુ વોટ વેર વેન થી કેમ પ્રશ્ન બને એ આપણે જોયેલું છે. છતાં પણ કહી દો, આપણે વાક્ય લખ્યું છે રોહન પ્લેઝ એટલે કે એ સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય છે. હી સીટ સાથે એસ કે એસ વાળું ક્રિયાપદ રોહન પ્લેઝ, રોહન પ્લેઝ એટલે કે સાદા વર્તમાન કાળનું હકાર ક્રિયાપદ છે. તો એને જ્યારે તમે પ્રશ્નાર્થમાં ફેરવો છો ત્યારે આપણે કીધું હતું એમ કે આગળ ડુ અથવા ડઝ લાગે અને પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. પરંતુ જ્યારે ડબલ્યુએચ વાળા ક્વેશ્ચન બનાવો છો ત્યારે હું પછી કોઈ પણ ફેરફાર કર્યા વગર વાક્યને લખવાનું હોય માત્ર એ કર્તાને કાઢીને હું દ્વારા જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો છો સાદા વર્તમાન કાળનું તો ત્યારે તમારે એ હું પણ હું થી પ્રશ્ન પૂછો છો એટલે કર્તાને કાઢી નાખ્યું મીન્સ કે એ વ્યક્તિના નામને કાઢી નાખ્યું, બાકી જે બધું છે એ એમને લખી નાખે. પરંતુ જ્યારે વોટ વેર વેન એનાથી જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે તમારે એનું ક્રિયાપદ ઉપરથી તમારે એને ડુ લગાવવું, ડઝ લગાવવું, ડીડ લગાવવું એ લગાવવું પડે. ફોર એક્ઝામ્પલ આપણને દીધું છે રોહન પ્લેઝ, રોહન પ્લેઝ જે છે એને તમે જ્યારે પ્લેઝ શું કરે છે તમે શું કરે છે એના માટે પ્રશ્ન પૂછો છો વોટ થી. વોટ થી પ્રશ્ન પૂછાઈ ગયો પછી તમારે ક્રિયાપદ લગાવવાનો થાય તો પ્લેઝ એટલે સાદા વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થમાં કહ્યું કે વોટ પછી તમારે ડુ અથવા ડઝ માર્ક લગાવવું પડે. રોહન છે એટલે હી શી સાથે શું લાગે ડઝ એટલે આપણે લખ્યું વોટ ડઝ પછી કરતા આવે એટલે કે રોહન. અને ડઝ આપણે વાત ખબર છે કે ડુ ડઝ ડીડ વપરાય એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ તો પ્લેઝ માં શું થઈ જશે વોટ ડઝ રોહન પ્લે પછી બનશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે હુ પછી કોઈ પણ વાક્ય હોય તો એ તમે એને એઝ ઇટ ઇઝ લખી નાખો. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે હુ રોહન જે તમારો જવાબ તરીકે આવે એને લખો તો તમે એમ ખાલી એમ લખો હુ પ્લેઝ કોણ રમે છે તો